મ્યુનિસિપાલિટીનો ખૂબ ખૂબ આભાર માનીશ. મલ્લિકાર્જુન ખડગરે સાહેબ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમિતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ દાનાણી, પ્રતાપભાઈ દુધાત, ન્યાયના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, દિનેશભાઈ સાવલિયા, વિપુલભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર માને કે મારા ઉપર વિશ્વાસ મૂકી ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને આપીશ. લોકો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ જે કામો કર્યા છે, મારા હવે જે કામો કરવાના છે, અને ભારતીય જનતા પાર્ટીએ જે વાયદા આપ્યા હતા એ લઈને લોકો વચ્ચે જાઉં. સુરતમાં અત્યારે મંદી છે, રત્ન કલાકારોનો છે પ્રશ્ન છે, એ જ રીતે ટેક્સટાઇલમાં પણ મંદી છે, એમના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો હોય, આરોગ્યના હોય, ગેસના હોય, પેટ્રોલના હોય કે વેરાના હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, ખેડૂતોને સબસિડી આપવાની વાત હોય, ખેડૂતોને દેવું માફ કરવાની વાત હોય. ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને દેવું માફ કરવાની વાત કરી હતી, હજી કરી નથી. એની સામે કોંગ્રેસ પાર્ટી દેવું માફ કરી લીધું. કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સબસિડી આપતી. કોંગ્રેસ પાર્ટીએ ડેમો બનાવ્યા છે, રોડો બનાવ્યા, જીઆઈડીસી બનાવી છે, શિક્ષણ મફત આપતી હતી, આરોગ્ય મફત આપતી હતી. એની સામે ભારતીય જનતા પાર્ટી શિક્ષણ વેસાતું કરી દીધું છે, આરોગ્ય વેસાતું કરી દીધું છે. જે કોંગ્રેસ પાર્ટી ઘરનું ઘર આપતી, ભારતીય જનતા પાર્ટી ઘરના ઘરની વાત કરી છે, કોઈને ઘરના ઘર આપી નથી શકી. એ અનેક પ્રશ્નો છે જે કોંગ્રેસ પાર્ટી આવશે તો રત્ન કલાકારો માટે આયોગ અલગથી આપવામાં આવશે, શિક્ષણ મફત આપવામાં આવે, આરોગ્ય મફત આપવામાં આવે રત્ન કલાકારોને. એ રીતે ટેક્સટાઇલમાં પણ મંદી હોય તો ભારતીય જનતા પાર્ટી એટલો વલણ રાખવું જોઈએ, એની જગ્યાએ લૂંટવાનું કામ કરે છે. અનેક પ્રશ્નો છે, લઈને લોકો વચ્ચે જાઓ. સુરતની જનતાને કે ભાઈ કામના નામે મત આપજો, લોકો વચ્ચે અમે બેસવાવાળા છે. કોંગ્રેસ પાર્ટી જે કામ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે વેચ્યું છે એ જોઈ વિચારીને મતદાન કરે એવી આશા રાખીએ.